નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ અગિયારના યુટ્યુબ વિડીયો લેક્ચરમાં હું દીપકભાઈ મારું તમામ વિદ્યાર્થીઓનું સ્વાગત કરું છું આજે આપણે ધોરણ અગિયારનું સાતમું પદ્ય નાટ્ય એતન મયાકૃતમ કે મેં આ નાટ્ય રચ્યું છે એ પદ્યનો બીજા ભાગનો અભ્યાસ કરીશું પરંતુ વિદ્યાર્થી મિત્રો બીજા ભાગનો અભ્યાસ કરતા પહેલાં આપણે પહેલા ભાગના જે પાંચ શ્લોકો જોયા હતા એને પુનરાવર્તન રૂપે આપણે ફરીથી જોઈ લઈએ કે પહેલાં શ્લોકમાં ભરત મુનિએ એમ કહ્યું હતું કે હું બધા શાસ્ત્રોથી યુક્ત સર્વ શિલ્પોને પ્રવર્તાવનાર નાટ્ય નામનો પાંચમો વેદ ઇતિહાસ સહિત રચું છું કે પોતે એમાં એ શ્લોકમાં એમ કહેવા માંગતા હતા કે બધા શાસ્ત્રોથી યુક્ત એટલે કે એમાં વેદ ઉપનિષદ ને તમામ સાહિત્ય અને સર્વ શિલ્પોને પ્રવર્તાવનાર એ નાટ્ય નામનો જે પાંચમો વેદ છે એ ઇતિહાસ સહિત રચું છું કે એને પોતે રચવા પાછળનો ઉદ્દેશ શું હતો એની સાથે હું રચું છું એમ પહેલાં શ્લોકમાં કહેવામાં આવ્યું હતું બીજા શ્લોકમાં એમ સંકલ્પ કરીને ભગવાન આચાર્ય ભરતે પછી સર્વ વેદોને યાદ કરતાં કરતાં ચાર વેદ અને તેમના છ અંગોમાંથી ઉત્પન્ન થયેલ એવો નાટ્યરૂપી વેદ રચ્યો છે અહીંયા પછી પોતે ભરત મુનિની વાત કરતાં કરતાં એમ કહે છે કે એમ ભરત મુનિએ સંકલ્પ કર્યો અને પછી ચારેય વેદો એટલે કે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ તથા છ વેદના અંગો શિક્ષા કલ્પ નિરુક્ત જ્યોતિષ વ્યાકરણ અને છંદ એ છ અંગોમાંથી ઉત્પન્ન થયેલો એવો નાટ્યરૂપી વેદ એ ભરત મુનિએ રચ્યો એમ બીજા શ્લોકમાં જણાવવામાં આવ્યું હતું ત્રીજા શ્લોકની અંદર તેમને આચાર્ય ભરતે ઋગ્વેદમાંથી સંવાદ સામવેદમાંથી ગીત યજુર્વેદમાંથી અભિનય અને અથર્વવેદમાંથી રસોને ગ્રહણ કર્યા એમ ત્રીજા શ્લોકમાં કહેવામાં આવેલું છે કે આચાર્ય ભરતે ઋગ્વેદમાંથી શું લીધું તો કે ઋગ્વેદમાંથી સંવાદ સુખતો કે પોતે નદી વિશ્વામિત્ર સંવાદ પછી ઇન્દ્ર ઇન્દ્રાણી સંવાદ એવા સંવાદ સુખતો એ પોતે ઋગ્વેદમાંથી લીધા સામવેદ છે તો એ ગાયનનો વેદ છે એમાંથી ગીત ગ્રહણ કર્યા યજુર્વેદ છે તો એમાં અભિનય એ દેખાડવામાં આવ્યો છે તો અભિનય એ યજુર્વેદમાંથી લીધો અને અથર્વવેદમાં પોતે અલગ અલગ પ્રકારના રસોની વાત કરવામાં આવી છે એમાં રૌદ્ર રસ હાસ્યરસ એવા બધા રસો એ અથર્વવેદમાંથી ગ્રહણ કરીને પોતે નાટ્યરૂપી વેદે રચવામાં આવ્યો એમ ત્રીજા શ્લોકમાં એ વાત કરવામાં આવેલી હતી ચોથા શ્લોકમાં એમ જણાવવામાં આવ્યું છે કે ક્યાંક ધર્મ ક્યાંક ક્રીડા ક્યાંક અર્થ એટલે કે વીત પૈસો ક્યાંક શાંતિ ક્યાંક હાસ્ય ક્યાંક યુદ્ધ ક્યાંક કામના એટલે કે ઈચ્છાઓ ક્યાંક વધ એ નાટ્યમાં હોય છે તો ચોથા શ્લોકની અંદર આપણને એ વાત જણાવવામાં આવી હતી કે ભાઈ નાટ્ય છે તો નાટ્યમાં શું શું હોય શકે તો નાટ્યમાં ધર્મ ક્રીડા રમતો પછી ધન ધન પ્રાપ્ત કરવાની રીત પછી શાંતિ હાસ્ય યુદ્ધ અને ઈચ્છાઓ તથા વધ એ બધું નાટ્યમાં હોય છે એમ ચોથા શ્લોકમાં આપણને જણાવવામાં આવ્યું હતું પાંચમા શ્લોકમાં વાત કરવામાં આવેલી હતી કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને માટે ધર્મ કામનું સેવન કરનારાઓને કામ ખરાબ વર્તન કરનારાઓને સંયમ તથા વિનયપૂર્વક વર્તનારાઓને દમન કરવાની ક્રિયા એ નાટ્યમાં હોય છે પોતે પાંચમા શ્લોકમાં આપણને એ વાતની જાણકારી આપી કે ખરેખર નાટ્યમાં શું હોઈ શકે તો કે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓ માટે ધર્મ અને કામનું જે સેવન કરતા હોય એવા વ્યક્તિઓ માટે કામ ખરાબ વર્તન કરનારાઓ માટે સંયમ એ દેખાડવામાં આવ્યો છે તથા વિનયપૂર્વક વર્તન કરનારાઓને દમન કરવાની ક્રિયા આ બધું નાટ્યમાં હોય છે એમ પાંચમા શ્લોકમાં આપણને જણાવવામાં આવ્યું હતું હવે આજે આપણે છઠ્ઠા શ્લોકથી ફરીથી વિભાગ બેમાં એ અભ્યાસ કરીશું પરંતુ દરેક વિદ્યાર્થીઓને મારી નમ્ર વિનંતી છે કે આ વિડિયો લેક્ચરને તમે લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે છઠ્ઠા શ્લોકથી એ પાછા ફરીથી ભણીએ વિદ્યાર્થી મિત્રો આ શ્લોક છે એ પોતે અનુષ્ટુપ છંદમાં છે અને તેનો રાગ એ આ પ્રમાણે ગાયન કરી શકાશે નાના ભાવસમ ઉત્પન્નમ નાના અવસ્થાતકમ લોકવૃતાનું નાટ્ય એતન મયા નાના ભાવ સમઉત્પન્ન નાના અવસ્ત્રાંતક લોકવૃત્તાનુંકરણમ નાટ્ય એતન મયા હવે આપણે તેનો અન્વય જોઈએ કે નાના ભાવ સમઉત્પન્ન નાના અવસ્ત્રાંતક લોકવૃત્તાનુકરણમ એતત નાટ્યમ મયાકૃતમ હવે આપણે તેની શબ્દશ સમજૂતી એ પ્રાપ્ત કરીએ નાના ભાવ સમ ઉત્પન્નમ એટલે કે વિવિધ ભાવોથી યુક્ત નાના અવસ્થાંત્રમ એટલે કે વિવિધ અવસ્થાઓ જેના અંતરમાં છે લોક લોકવૃતાનુકરણમ એટલે કે લોકોના આચરણનું જેવું આચરણ ધરાવતું એ એટલે કે આ નાટ્યમ નાટ્ય મયા મે કૃતમ એટલે કે કર્યું બનાવ્યું છે અથવા રચ્યું છે હવે આપણે તેનો અનુવાદ જોઈએ કે વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓ જેના અંતરમાં ધરાવતું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્યમે રચ્યું છે વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓ જેના અંતરમાં ધરાવતું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્યમે રચ્યું છે હવે આપણે તેની સમજૂતી પ્રાપ્ત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત શ્લોકમાં ભરત મુનિ કહે છે કે વિવિધ ભાવોથી યુક્ત હવે અહીંયા ભાવની વાત છે તો વ્યક્તિની અંદર ઈર્ષ્યા ક્રોધ દ્વેષ આ બધા જે ભાવો છે એની વાત કરવામાં આવી છે વિવિધ અવસ્થાઓ તો અવસ્થા કોઈ બાલ્ય અવસ્થા હોય યુવા અવસ્થા હોય પ્રૌઢ અવસ્થા હોય વૃદ્ધા અવસ્થાઓ તો અલગ અલગ પ્રકારની અવસ્થાઓ અલગ અલગ પ્રકારનું જીવનશૈલી એની વાત કરવામાં આવેલી છે જેના અંતરમાં ધરાવતું કે પોતે જે નાટ્ય છે એમાં દર્શાવાતું હોય અને લોકોના આચરણનું અનુકરણ કરનારું કે કોઈ ખલનાયક છે તો પોતે કોઈ પાત્ર છે એ ખલનાયકનો પાત્ર ભજવતું હોય કોઈ પોતે સારો એવો નાટ્ય છે કોઈ નટ છે તો એવો સારો અભિનય કરતો હોય તો અહીંયા એ વાત કરવામાં આવી છે કે લોકોના આચરણનું અનુકરણ કરનારું ભરતમુનિ અંતે એમ કહે છે કે આ નાટ્ય મેં રચ્યું છે તો આ શ્લોકની અંદર પોતે આ ભાવાર્થ રહેલો છે હવે ત્યારબાદનો આપણે શ્લોક ભણીએ ત્યાર પછી શ્લોક નંબર સાત દુખારતાનામ ક્ષમાલતાનામ શોકારતાનામ તપસ્વીનામ વિશ્રાંતિ જનનમ કાલે નાટ્ય એતત તવિષ્યથી આપણે હવે તેનો અન્વય જોઈએ એતત નાટ્યમ કાલે દુખારતાનામ ક્ષમાલતાનામ શોકાર્તા નામ તપસ્વી નામ વિશ્રાંતિ જનનમ ભવિષ્યથી હવે આપણે તેનો શબ્દશ અનુવાદ મેળવીએ એતત એટલે કે આ નાટ્યમ નાટ્ય કાલે સમય આવે ત્યારે દુખારતા નામ દુઃખથી પીડાયેલાઓને ક્ષમારતા નામ પરિશ્રમ કરી થાકેલાઓને શોકાર્તા નામ શોકથી પીડા પામેલાઓને તપસ્વી નામ એટલે કે બિચારાઓને વિશ્રાંતિ જનનમ વિશ્રાંતિ આપનારું શાંતિ આપનારું ભવિષ્યથી એટલે કે થશે હવે આપણે તેનો અનુવાદ જોઈએ કે આ નાટ્ય એ દુઃખથી પીડાયેલાઓને પરિશ્રમ કરી થાકેલાઓને શોકથી પીડા પામેલા બિચારાઓને અને યોગ્ય સમયે વિશ્રાંતિ આપનારું થશે ફરી વખત જોઈએ કે આ નાટ્ય એ દુઃખથી પીડાયેલાઓને પરિશ્રમ કરી થાકેલાઓને શોકથી પીડા પામેલા બિચારાઓને અને યોગ્ય સમયે વિશ્રાંતિ આપનારું થશે હવે આપણે આ શ્લોકની સમજૂતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો નાટ્ય આચાર્ય તરીકે પ્રસિદ્ધિ પામેલા આચાર્ય ભરત નાટ્ય નામના પાંચમા વેદની રચના કરતા આમ કહે છે આચાર્ય ભરત કહે છે કે આ નાટ્ય સમય આવે ત્યારે યોગ્ય પ્રસંગે દુઃખથી પીડાયેલા હોય કોઈ વ્યક્તિ એ દુઃખથી પીડાતું હોય ઘણી વખત ઘણા લોકો એ પોતે પૈસાથી દુઃખી હોય ઘણા વ્યક્તિઓ એ પોતે કોઈ રોગ હોય તો તેનાથી પીડાયેલા હોય તો એની વાત કરેલી છે કે એ લોકો જે દુઃખથી પીડાયેલાઓ છે એમને પોતે એમનું દુઃખ છે એ આ નાટ્ય એ જોવાથી દૂર થશે પરિશ્રમ એટલે કે મહેનત કરી થાકેલાઓને કે ઘણી વખત પહેલાંના પ્રાચીન સમયમાં લોકો એ પોતે મહેનત કરીને ઘરે આવતા તો આખો દિવસ એ ખેતી કાર્ય કર્યું હોય તો પોતે પોતાનો થાક ઉતારવા માટે કંઈક એ સાંજના સમયે પોતાને મનોક્રીડા મેળવવા માટે એ પોતે પ્રયત્ન કરતા તો એ લોકોને માટે એ પોતે થાક ઉતારનારું એ આ નાટ્ય હશે શોખથી પીડા પામ પામેલાઓને કે ઘણી વખત ઘણા વ્યક્તિઓ છે એ પોતે પોતાનું સ્વજન છે એ મૃત્યુ પામે છે તો શ્રીમદ્ ભગવદ્ ગીતા જેવા પોતે જે શ્લોકો છે એ મનમાં એ સાંભળીને પોતે શોખ છે એમનો દૂર થતો હોય છે તે બિચારાઓને વિશ્રાંતિ આપનારું થશે એમ પોતે ભરત મુનિ છે એ આ વાત કરે છે કે આ નાટ્ય એ દુઃખથી પીડાયેલાઓને પરિશ્રમ કરી થાકેલાઓને શોકથી પીડા પામેલા બિચારાઓને યોગ્ય સમયે વિશ્રાંતિ આપનારું બનશે હવે ત્યારબાદનો આપણે શ્લોક જોઈએ હવે શ્લોક નંબર આઠ ધર્મમ યશસ્ય આયુષ્યમ હિતમ બુદ્ધિ વિવર્ધનમ લોક ઉપદેશ જનનમ નાટ્ય એ તત્ ધર્મ યશસ્ય આયુષ્યમ હિતમ બુદ્ધિ વિવર્ધન લોક ઉપદેશજન નાટ્ય એત ભવિષ્ય હવે આપણે તેનો અન્વય જોઈએ એતત નાટ્યમ ધર્મ્યમ યશસ્યમ આયુષ્યમ હિતમ બુદ્ધિ વિવર્ધન લોક ઉપદેશ જનનમ ભવિષ્ય હવે આપણે તેનો શબ્દશ અનુવાદ એ પ્રાપ્ત કરીએ શબ્દાર્થ એતત આ નાટ્યમ એટલે કે નાટ્ય ધર્મ્યમ ધર્મને યશસ્યમ યશને કીર્તિને આયુષ્યમ આયુષ્યને હિતમ એટલે કે હિતકારી કલ્યાણકારી બુદ્ધિ વિવર્ધનમ એટલે કે બુદ્ધિ વધારનારું લોક ઉપદેશ જનનમ લોક ઉપદેશ જનનમ એટલે કે લોકોને ઉપદેશ આપનારું ભવિષ્યથી એટલે કે થશે ફરીથી શબ્દા જ જોઈએ એતત આ નાટ્યમ નાટ્ય ધર્મ્યમ ધર્મને યશસ્યમ યશને કીર્તિની આયુષ્યમ આયુષ્યની હિતમ હિતકારી કલ્યાણકારી બુદ્ધિ વિવર્ધનમ બુદ્ધિ વધારનારું લોક ઉપદેશ જનનમ એટલે કે લોકોને ઉપદેશ આપનારું ભવિષ્યથી થશે હવે આપણે તેનો અનુવાદ જોઈએ આ નાટ્ય એ ધર્મને કીર્તિને આયુષ્યને હિતકારક બુદ્ધિને વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું થશે કે આ નાટ્ય એ ધર્મને કીર્તિને આયુષ્યને હિતકારક બુદ્ધિને વધારનારું અને લોકોને ઉપદેશ આપનારું થશે હવે આપણે આ શ્લોકની સમજૂતી પ્રાપ્ત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રસ્તુત શ્લોકની અંદર ભરત મુનિ કહે છે કે આ નાટ્ય એ ધર્મને કીર્તિને આયુષ્યને હિતકારક અને બુદ્ધિને વધારનારું તથા લોકોને ઉપદેશ આપનારું થશે કે આ નાટ્ય છે એ પોતે જોવાથી લોકોમાં જે ધર્મના ગુણો હોય એ ઉતરશે લોકો કઈ રીતે જીવે છે એની કીર્તિ એની યશોગાથા જોઈને પોતાના જીવનમાં ઉતારશે આયુષ્યને વધારનારું એટલે કહેવાનો અર્થ છે કે લોકો એ પોતે જે આ ક્રીડનક છે આ રમકડું છે એ પોતે જોઈને એ પોતે સુખ પ્રાપ્ત થાય અને સુખથી એ આયુષ્ય એ વધતું હોય હિતકારક એટલે કે પોતે નાટ્યમાં જે લોકોને માટે કલ્યાણકારી છે એ જ એ પીરસાતું હોય છે બુદ્ધિને વધારનારું કે પોતે નાટ્ય જોઈને લોકોની બુદ્ધિ છે એમાં વધારો થશે અને લોકોને ઉપદેશ આપનારું થશે એટલે કે લોકોને ઉપદેશ આપનારું સામાન્ય રીતે નાટ્ય સાહિત્યનું પરિયોજન પ્રેક્ષકોને રસાસ્વાદ કરાવવાનું છે પરંતુ નાટ્ય સાહિત્ય માત્ર રસાસ્વાદનું જ સાધન બની રહે તે નાટ્યશાસ્ત્રીઓને માન્ય નથી તેમના મતે આ નાટ્ય સાહિત્ય એ લોકોને ઉપદેશ અને મનોરંજન આપનારું મહત્વપૂર્ણ અને કારગત સાધન છે સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓની આ માન્યતાને સંસ્કૃતના બધા જ નાટ્યકારોએ બરાબર પાળી બતાવી છે સંસ્કૃતની કોઈ એવી નાટ્યકૃતિ નથી કે જેમાંથી પ્રજાજનોને કોઈને કોઈ બોધ ન મળતો હોય આમ સંસ્કૃત રૂપકો અર્થાત નાટકો જનસાધારણને શૃંગારવીર હાસ્ય રસ જેવા રસો સહિત આનંદ પીરસીને બોધ આપવાનું કાર્ય પણ કરે છે તે ભિન્ન ભિન્ન રસરૂચિ ધરાવતા અબાલ વૃદ્ધ સર્વ લોકોના મનને સંતોષ આપનારું બને છે એટલા માટે અહીંયા જે આ શ્લોકમાં કહેવામાં આવ્યું છે એ યથાયોગ્ય છે એ વાત અહીંયા ભરત મુનિ આપણને દર્શાવે છે હવે ત્યારબાદનો આપણે શ્લોક જોઈએ હવે શ્લોક નંબર નવ ન તચ જ્ઞાનમ ન તત્ શિલ્પમ તત્શિલ્પા વિદ્યા ન સા કલા ન સયોગો ન તત્કર્મ નાટ્ય એ તમિન દ્રશ્ય ન તત્ જ્ઞાનમ ન તત્ શિલ્પમ તત્શિલ્પં વિદ્યા ન કલા ન સ યોગો ન તત્મ નાટ્ય એતસ્મિ દૃશ્ય અન્વય જોઈએ ન તત્મ ન તત્ શિલ્પમ ન સા વિદ્યા ન સા કલા ન અસો યોગ ન તત્કર્મ અસ્મિ નાટ્ય એત ન દૃશ્ય હવે આપણે તેનો શબ્દ અનુવાદને સમજૂતી પ્રાપ્ત કરીએ શબ્દાર્થ ન એટલે કે નથી તત્ તે જમ એટલે જ્ઞાન શિલ્પમ શિલ્પ સા એટલે કે તેવી વિદ્યા વિદ્યા કલા કળા એટલે કે આ યોગ યોગ કર્મ કર્મ અસ્મિન એટલે કે આ નાટ્ય નાટ્યમાં યત જે દ્રશ્ય તે એટલે કે જણાતું અથવા દેખાતું હવે આપણે તેનો અનુવાદ જોઈએ કે એવું કોઈ જ્ઞાન નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા કે કળા નથી એવો કોઈ યોગ કે એવું કોઈ કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું નથી ફરીથી એવું કોઈ જ્ઞાન નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા કે કળા નથી એવો કોઈ યોગ કે એવું કોઈ કર્મ નથી જે આ નાટ્યમાં જણાતું નથી હવે આપણે તેની સમજૂતી મેળવીએ વિદ્યાર્થી મિત્રો નાટ્ય આચાર્ય તરીકે પ્રસિદ્ધ થયેલા આચાર્ય ભરત નાટ્ય નામના પાંચમા વેદની ઇતિહાસ સહિત રચના કરતી વખતે આ પ્રમાણે કહેતા હોય છે કે નાટ્ય આચાર્ય ભરત કહે છે કે એવું કોઈ જ્ઞાન નથી એવું કોઈ શિલ્પ નથી એવી કોઈ વિદ્યા નથી કે એવું કોઈ સંગીત વગેરે લલિત કળાઓ નથી નથી કોઈ એવો યોગ કે નથી કોઈ એવું કર્મ જે આ નાટ્યમાં વિદ્યમાન ન હોય સંક્ષેપમાં સર્વ પ્રકારનું જ્ઞાન શિલ્પકળા વિદ્યા સંગીત નૃત્ય વગેરે લલિત કળા યોગ સર્વ પ્રકારના કર્મ એ આ નાટ્યમાં જોવા મળે છે સંસ્કૃત નાટ્યશાસ્ત્રીઓની આ માન્યતાને સંસ્કૃતના સર્વ નાટ્યકા નાટ્યકારોએ બરાબર પાળી બતાવી છે સર્વજન સાધારણને ઉપકારક તથા મનોરંજન કરનાર નાટ્યમાંથી સમાજના વિભિન્ન વર્ગને સંતોષ તથા આનંદ પ્રાપ્ત થાય છે તેથી આચાર્ય ભરત કહે છે કે એવી કોઈ પણ બાબત શેષ રહી નથી જે નાટ્યમાં ન હોય આમ કંઈ તેઓ નાટ્યનો મહિમા દર્શાવે છે કે તમામ વસ્તુ એ આ નાટ્યમાં એ આપણને જોવા મળે છે એવી કોઈ બાબત નથી કે નાટ્યમાં એ અસ્થિ રહેતી ન હોય તમામ પ્રકારના શિલ્પ તમામ પ્રકારનું જ્ઞાન તમામ પ્રકારની વિદ્યા તમામ પ્રકારની કળાઓ તમામ પ્રકારનો યોગ એ આપણને આ નાટ્યમાં જણાય છે એમ ભરત મુનિ આપણને આ અંતિમ શ્લોકમાં કહે છે હવે વિદ્યાર્થી મિત્રો આપણે નાટ્ય એતનમયા કૃતમ એ પોતે જે બીજો વિભાગ હતો એ આપણે અહીં સુધી રાખીએ છીએ હવે દરેક વિદ્યાર્થીઓ છે એ પોતે આના શ્લોક અને એની સાથે અનુવાદ એ પોતાની બુકમાં એ લખી લે અને સંપૂર્ણ સ્વાધ્યાય એ પણ એ ફેરબુકમાં લખી લે અને જતાં જતાં દરેક વિદ્યાર્થીઓને મારી આ નમ્ર વિનંતી છે કે આ વિડીયો લેક્ચરને તમે લાઇક સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો આભાર